જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખ થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હર્યોદયન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે મા દુર્ગાનો મહાપર્વ નવરાત્રિ ચાલી રહ્યો છે તો નવરાત્રિમાં દુર્ગાષ્ટમી આપણા ગુજરાત પ્રમાણે જોઈએ તો કે ભાઈ આઠમ આઠમનો દિવસ ખૂબ મહત્ત્વનો હોય છે આવા મહત્ત્વના દિવસે આપણે ઘણી બધી કૃપા માતાની પ્રાપ્ત કરી શકીએ આપણને ખબર હોવું જોઈએ કે ભાઈ આ ઉપાય કરીએ તો આપણને ફાયદો થાય આ દિવસે માતાનું સ્વરૂપ મહાગૌરી આ સ્વરૂપની પૂજા થાય છે અને આ સ્વરૂપની પૂજા ખરેખર નવરાત્રિમાં ખૂબ મહત્ત્વની હોય છે કારણ કે આ રૂપ સુખ શાંતિ ચરિત્રતા પવિત્રતા આ બધું પ્રદાન કરે છે અને માનવ જીવન માટે આ ખૂબ જરૂરી છે મિત્રો આ રોપ માટે સૌથી પ્રિય કલર છે મોરપીંચ આ તો બધાને જ ખ્યાલ હોય છે પણ આ દિવસે છે ને એક બહુ જ સામાન્ય ઉપાયથી ખૂબ જ એકદમ ઓછા ખર્ચાનો એક ઉપાય છે ને એ ઉપાયની સંપૂર્ણ જાણકારી જો તમને છે અને આ દિવસે તમે આ ઉપાય કરો છો તો જીવનના તમામ દુઃખોનો નાશ થાય રોગ ભય શત્રુ આ બધા નાશ પામે જીવનમાં સમૃદ્ધિ સુખ સ્વાસ્થ્ય આ બધું આપણે મેળવી શકીએ અને ચોક્કસપણે અષ્ટમી એક એવો તહેવાર છે મા દુર્ગાનો એવું મહાપર્વ છે દુર્ગાષ્ટમી કે જે દિવસે જો આપણે આપણા દિલથી મા દુર્ગાની આરાધના કરીએ તો આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય આ દિવસે છે ને એ મા દુર્ગા એટલે આપણે તો એને જગતજનની જ કહીએ આ દિવસે આ જગતજનની પાસે દુનિયાદારી વ્યવહાર સંબંધોની સમજ અને માતા પાસે પ્રેમ કરુણા દયા માનું વાત્સલ્ય માની મમતા આ બધી બાબતો આ દિવસે મા મહાગૌરીના રૂપમાં સામેલ હોય છે અને આ દિવસે એકદમ સામાન્ય જે લગભગ બધા કરતા જ હોય છે પણ એ ઉપાયનું મહત્ત્વ તમને ખબર નથી તો મિત્રો આ વિડીયોથી તમને એ મહત્વતા જાણવા મળે ને તમે આ ઉપાય નથી કરતા તો કરજો અને કરો છો તો દિલથી કરજો કે મને આ બધી વસ્તુ મળે આ દિવસે ઉપાયમાં એક નારિયેલ એક નારિયેલ આપણે લઈને માતાના મંદિર જવું જોઈએ આ નારિયેલ માતાને ધરાવી ને નારિયેલનો ભોગ તમે જો માને ચડાવો છો ને તો જીવનના તમામ દુઃખો દૂર થાય તમામ તકલીફો રોગ શોક આ બધી વસ્તુ નાશ પામે સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય તમને મળી જાય આ દિવસે માતાની આરાધના ચરિત્રતા પવિત્રતા આ બધું પ્રદાન કરે છે મિત્રો જનરલી હું એવું માનું છું કે આપણા હિન્દુ અને એમાં બી આપણા ખાસ ગુજરાતી જે ભાઈઓ છે એ લોકો ચોક્કસપણે આઠમને દિવસ એક નારિયેલ તો ભગવાનને માતાને ચઢાવે જ છે પણ હવે તમને ખ્યાલ પડે કે ભાઈ આટલી વસ્તુ મને મળે છે તો દિલથી નથી ચડાવતા તો ચોક્કસ ચઢાવજો એક નારિયેલ નારિયેલનું મહત્ત્વ શું છે એ તમને આવા પર્વથી જ સમજમાં આવે કે ભાઈ આ નારિયેલનું દાન કરવાથી આપણને બહુ ચોક્કસ રીતે સારામાં સારું પણ દુર્ગાષ્ટમીને દિવસે ચડાવેલા નારિયેલથી મળે અને મિત્રો જીવનના તમામ પાસાઓમાં આ બધી વસ્તુ ખૂબ મહત્ત્વની સાબિત થાય ને નનકડો ઉપાય બહુ જ સસ્તો ઉપાય મેં કીધો છે આટલું જ તમે કરો છો ને તો તમને બધી જ બાબતમાં સારામાં સારું ફળ મળે તો મિત્રો આ જે ઉપાય મેં તમને કીધો ને એ ઉપાય તમારા સુધી નહીં રાખતા વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે